હવે જોઈશું સમાચારો વિસ્તારથી. સ્વીમર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક ગઢિયાને કોવિડ 19નો રિપોર્ટ ઝડપથી આપવા માટે રૂપિયા 2500ની લાંચ લેવાનું ભારે પડ્યું છે. એસીબી દ્વારા ડોક્ટર ગઢિયાને રૂપિયા 2500ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના એક નાગરિકે કોર્ટમાં તારીખ માટે જવાનું હોય ત્યારે કોર્ટમાં પોતાને કોરોના પોઝિટિવ હોવાનું જણાવી આ નાગરિક હાજર થવા માંગતો ન હતો. કોર્ટ કાર્યવાહીથી બચવાના ઇરાદે તેણે કોરોના પોઝિટિવ રિપોર્ટ મેળવવા માટે સ્મિર હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક ગઢિયાનો સંપર્ક કર્યો. ડોક્ટર દીપક ગઢિયાએ તે માટે નાગરિક પાસે રૂપિયા 6000ની લાંચ પણ માંગી. જે દિવસે તે નાગરિકને ડોક્ટર ગઢિયાએ વોટ્સએપ પર આધાર કાર્ડની નકલ મોકલી આપવાનું કહ્યું. નાગરિકે આધાર કાર્ડ મોકલી પણ આપ્યો. ત્યારબાદ સમાધાનના પેટે રૂપિયા 5000 આપવાનું નક્કી કરાયું. નાગરિકે ગઈકાલના રોજ ડોક્ટર દીપક ગઢિયાને રૂપિયા 2500 પણ આપ્યા. ત્યારબાદ નાગરિકે બીજી તરફ સુરતની એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો, ફરિયાદ પણ આપી. એસીબીના એસીપી નિરવસિંહ ગોહિલે નવસારી એસીબીના પીઆઈ એન કે કામડિયા, કેજે ચૌધરીને લાંચનો કેસ કરવાની વાત કરવાની સાથે જ આ બંને પીઆઈઓ ભેગા મળી સ્વીમર હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે વોચ ગોઠવી, જ્યાં ડોક્ટર ગઢિયા રૂપિયા 2500 લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ડોક્ટર ગઢિયાની ધરપકડ પણ કરાઈ છે. અગાઉ ડોક્ટર દીપક ગઢિયા ટીબીની દવાઓ બારોબાર વેચી મારવાના કૌભાંડમાં પણ સપડાઈ ગયો છે. તેમાં પર તેમના પર આરોપ પણ લાગ્યા હતા. એસીબી દ્વારા હવે સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરાઈ છે. જો કે તપાસ કરતા મામલે મોટા ખુલાસા થઈ જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.